ચા એ એવા પીણાઓમાંનું એક છે જે વિશ્વભરમાં લગભગ દરેક શહેર અથવા નગરમાં ઘણા લોકો પીએ છે. તે ભારતના ઉત્તર પૂર્વીય ભાગો અને દક્ષિણ પશ્ચિમ ચીનમાંથી ઉદ્ભવ હોવાનું માનવામાં આવે છે. ચા એ એવા પીણાઓમાંનું એક છે જે વિશ્વભરમાં લગભગ દરેક શહેર અથવા નગરમાં ઘણા લોકો પીએ છે. તે ભારતના ઉત્તર પૂર્વીય ભાગો અને દક્ષિણ પશ્ચિમ ચીનમાંથી ઉદ્ભવ્યું હોવાનું માનવામાં આવે છે. તે પ્રદેશોમાં ચાનું ઉત્પાદન હજુ પણ આજીવિકાના મુખ્ય સ્ત્રોતમાંનું એક છે. ચાની લોકપ્રિયતા સમાન ઝોનમાં અન્ય પીણાઓ કરતાં ફૂદકે અને ભૂસકે વધી રહે છે. રોજગાર, સંસ્કૃતિ અને વ્યવસાય પર તેની અસરને કારણે તેને વાર્ષિક પાલન સાથે સોંપવામાં આવ્યું છે. ઇતિહાસ અને મહત્વ. આંતરરાષ્ટ્રીય ચા દિવસ દર વર્ષે 21મેના રોજ ઉજવવામાં આવે છે, જેથી તે તેના મહત્વ પર ભાર મૂકે અને તે દેશોને દિશા પ્રદાન કરે કે જેઓ ચાના ઉત્પાદનમાં ખૂબ જ પ્રયત્નો કરે છે. યુનાઇટેડ નેશનનો ઉદ્ભવ આંતરરાષ્ટ્રીય ચા દિવસ મનાવીને ચા ઉત્પાદક દેશોને ટેકો આપવાનો હતો, જ્યારે વિશ્વ આબોહવા પરિવર્તન અને જમીનના અધોગતિ જેવા ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે આ દિવસે ચાના મોટા પ્રમાણમાં વપરાશ કરાયેલો રોકડિયા પાકને ટકાઉ ખેતી પર કામ કરવા માટે પણ એક મહાન પહેલ છે. જ્યારે આ દિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર ભારતમાં અનેક કાર્યક્રમો ઉજવાય છે, જ્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં આજે સામાજિક કાર્યકરો તેમજ મોડાસાના આગેવાન મિત્રો આંતરરાષ્ટ્રીય ચા દિવસ નિમિત્તે ચા વિશે ભેગા મળી સૌ ચા પીણું પીને લોકોને ચા વિશે જાગૃત કરવાનું નક્કી કર્યું હતું. આ દિવસની ઉજવણી કરીને તેઓએ માનવું છે કે આપણા ભારત દેશના વડાપ્રધાન પણ ચાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, જ્યારે આપણા દેશના માનનીય વડાપ્રધાન તરીકે દેશ સેવા માટે આપી રહ્યા છે. આ સમગ્ર ચર્ચા બાદ સૌ ચા પીણું પીને છૂટા પડ્યા હતા. ભરત કડિયા સાથે કોમલબા, સિટી ન્યૂઝ, મોડાસા. ચંદ બાતે ઓર એક કપ ચાય અગર તેરે શહેર મેં ઠહેરે તો. ગુલજારની આ સુંદર રચના ચા માટે છે. વિશ્વ પ્રસિદ્ધ ચા સમગ્ર ગ્લોબલ, ભારત નહીં સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. ગરીબથી માંડીને અમીર સુધી ચા એ સવારની ચુસ્કીથી માંડીને રાત સુધી, ચા એ સાયંકાલથી માંડીને સાંજ સુધી પ્રચલિત છે. માનનીય વડાપ્રધાનશ્રીએ ચાને ખૂબ પ્રચલિત કરી. એક ચા વેચવાવાળા આજે દેશના વડાપ્રધાન છે. ચા આજે અસમથી લઈને ગુજરાત નહીં પણ સમગ્ર ભારતના 22 રાજ્યમાં ઉત્પાદિત થાય છે. વિશ્વ ચા દિવસ એટલે કે ચાના અસ્તિત્વનો, ચાના સુગંધનો મહિમા અને એના ગુણગાન ગાવાનો દિવસ. ચાની ચુસ્કી, ચાની મહેક અને ચા એક પીણું નથી, એક ગુણધર્મ છે. પણ ચાની શરૂઆત ચીનથી થઈ અને 500 વર્ષ પહેલાં ચીનથી લઈને ભારતમાં આ ચા પ્રવેશી છે. પરંતુ ઘર ઘર સુધી, ઘર નહીં પણ વ્યક્તિના મન સુધી, ગરીબથી અમીર સુધી ચા, ચા અને ચા. અને દેશના વડાપ્રધાને ચાને પણ પ્રચલિત કરી છે. અને ચા વેચવાવાળા દેશના નામાંકિત લોકપ્રિય ગુજરાતની અસ્મિતાના વડાપ્રધાન પણ ચાની સાથે જોડાયેલા છે. જય હિન્દ, જય ભારત. રાધનપુર એસટી ડેપોમાં ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે રાધનપુર શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ એસટી બસ સ્ટેશનમાં છાશ વિતરણ કાર્યક્રમ યોજાયા, જેમાં રાધનપુર તાલુકાના કોંગ્રેસના પ્રમુખ હમીરજી ઠાકોર, શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝાલા, નગરપાલિકાના પ્રમુખ કાનજીભાઈ પરમાર, નગરસેવક સવિતાબેન શ્રીમાળી અને રસુલ ખાન, પૂર્વ નગરપાલિકા પ્રમુખ ભુરાજી ઠાકોર, શહેરના કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિબેન જોશી સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં 31મી પુણ્યતિથિ નિમિત્તે રાધનપુર એસટી બસ સ્ટેશનની અંદર છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો. ભરત સથવારા સાથે કોમલબા, સિટી ન્યૂઝ, પાટણ. 21મી મે સ્વર્ગીય રાજીવ ગાંધી, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન
राजीव गांधी जी ने आज 31वीं पुण्यतिथि निमित्ते प्रदेश कांग्रेस द्वारा आज समग्र राज्य में तालुका जिला अने प्रदेश कक्षाए खास वितरण नो एक कार्यक्रम राखवामां आव्यो छे। स्वर्गीय राजीव गांधी 21वीं सदीना स्वप्नद्रष्टा अने आ 21वीं सदी में इन्फॉर्मेशन टेक्नोलॉजी कॉम्प्यूटर युग आ बधायना जे विचार साथे एमणे जे विचार मूक्यो अने आजे आ देश जे टेक्नोलॉजी क्षेत्रे जे आगळ वधी रह्यो छे ए स्वर्गीय राजीव गांधीनी देण छे। 18 वर्षनी उमरे एमणे મતદાનનો અધિકાર આપ્યો। સ્ત્રી સશસ્ત્રીકરણ માટે એમણે 33% અનામત આપી એવા આ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવજીને આજે 31મી પુણ્યતિથિ નિમિત્તે અમે એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને સમગ્ર દેશ ખૂબ આગળ વધે, પ્રગતિ કરે અને આ દેશની તમામ જનતાને સાથને સહકાર મળે અને વસ્તી પણ પ્રજા પણ આગળ નીકળે અને એના કાર્યો કરે એ દ્રષ્ટિએ આજનો કાર્યક્રમ છાસ વિતરણ કરી અને પ્રજામાં એક સંદેશ આપવા માંગીએ છીએ કે આ દેશમાં ભાઈચારો જળવાય, સહિષ્ણુતા જળવાય અને સમાનતા જળવાય એના સંદેશ સાથે આજ કોંગ્રેસ પક્ષે રાધનપુર શહેર કોંગ્રેસ, રાધનપુર તાલુકા કોંગ્રેસના તમામ હોદ્દેદારો હાજર રહી અને આજે રાધનપુર બસ સ્ટેન્ડ ખાતે છાસ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે તે બદલ પ્રદેશ સમિતિનો પણ અમે આભાર માનીએ છીએ અને પ્રજાએ જે રાજીવ ગાંધીના કામો છે એ પણ યાદ રાખે એ અમે એમને પણ વિનવીએ છીએ। જય હિંદ, જય ભારત। અરવલ્લી જિલ્લાના મોડાસા ધનસુરા સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અરવલ્લી જિલ્લાના મોડાસા ધનસુરા સ્ટેટ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો। આલમપુર પાસે 3 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ 1 ટ્રકમાં પેઇન્ટ કરવા માટે પ્રવાહી અને અન્ય 2 ટ્રકમાં પેપર અને કાપડ જેવી વસ્તુઓને કારણે ભીષણ આગ લાગતા ટ્રકમાં સવાર પૈકી 2 લોકોના મોતની પુષ્ટિ જિલ્લા કલેક્ટર નરેન્દ્રકુમાર મીના દ્વારા કરવામાં આવી હતી તો અન્ય 2 ઘાયલોને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત એટલો ગંભીર હતો કે 3 ટ્રકોમાં ભીષણ આગની જ્વાળાઓની લપેટમાં આવી ગઈ હતી। આગને કાબૂમાં લેવા મોડાસા અને બાય નગરપાલિકાના 3 ફાયર ટીમની મદદ લેવાઈ હતી। આગને કારણે 3 વાહનો સહિત માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો। અકસ્માતની ગંભીરતાને જોતા જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, જિલ્લા પોલીસ વડા, આરટીઓ અને આરએનબી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। અકસ્માતને પગલે મોડાસા ધનસુરા સ્ટેટ હાઈવે પર બંને તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો। પરિસ્થિતિને જોતા તંત્ર દ્વારા ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો। 3 વાહનોને જેસીબી અને કેન દ્વારા જુદા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અકસ્માતમાં હાલ 2 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે ત્યારે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ સાચો મોતનો આંકડો સામે આવશે। મોડાસા નડિયાદ માર્ગ પર અનેક વખત અકસ્માતોના બનાવો સામે આવે છે। વાહન ચાલકો દ્વારા મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવેને ફોરલેન કરવાની માંગ કરવામાં આવી છે તેમ છતાં હજુ સુધી આ રોડને ફોરલેન કરવામાં અમને કોઈ નિર્ણય લેવાયો નથી ત્યારે જોવાનું એ રહ્યું છે કે શું તંત્ર દ્વારા મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવેને ક્યારે ફોરલેન માર્ગ બનાવવામાં આવશે। ભરત કડિયા સાથે તનિષા બાસ, સિટી ન્યૂઝ, મોડાસા। આજે 10 વાગ્યાના આસપાસ જે મોડાસા ધનસુરાના વચ્ચે કોળીકડ પાસે 3 ટ્રક વચ્ચે અકસ્માત થયેલું છે જેમાં ખૂબ જ 1 ટ્રકમાં કેમિકલ હતું અને બીજામાં પેપર અને કાપડની વસ્તુ હતી એટલે બધા જ્વલનશીલ હતા તો એના લીધે ખૂબ જ મોટી આગ લાગેલી હતી તો અત્યારે ફાયર ફાઇટર દ્વારા અને બીજા તમામ તંત્રના પ્રયાસોથી આગ ઉપર કાબૂ પાડી લીધો છે અને અત્યાર સુધી 2 ડેડ બોડી મળી છે અને 2 લોકો આપણે નોર્મલ છે તો અત્યારે બચાવની કામગીરી ચાલુ છે અને બીજી બાજુ ટ્રાફિક પણ જે હતું તો ધનસુરા અને મોડાસાથી બીજા અલ્ટરનેટ રૂટ ઉપર ડાયવર્ટ કરેલું છે તો અત્યારે ટૂંક સમયમાં લગભગ 1.5 કલાકમાં આપણા આ રોડ પણ ક્લિયર થઈ જશે। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મધ્યજન કક્ષાના ખેલ મહાકુંભ ખો ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 14 મે થી 20 મે સુધી યોજાયેલ આ ખો ખોની સ્પર્ધામાં કુલ 9 જિલ્લાની અંડર 40, અંડર 70માં 8 ટીમો અને ઓપન એજમાં 7 ટીમોના 322 ખેલાડીઓએ ભાગ લીધો હતો। શહેરની પ્રાર્થના સંકુલન ખાતે યોજાયેલ આ મધ્યજોનની ખો ખો સ્પર્ધામાં અંડર 40, અંડર 70 અને ઓપન એજ 3 એજ લેવલની રમતમાં અમદાવાદ ગ્રામ્ય અને પાટણની ટીમોના સેમીફાઇનલમાં વિજય થતા આ ટીમો રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના એટા પ્રાથમિક શાળાની ટીમોનો પરાજય થતા દીકરીઓ ભાવુક બની હતી। સાથે જ આગામી સમયમાં વધુ તૈયારી કરી રાજ્ય લેવલે જીતે તો બનાસકાંઠાના ધાનેરા તાલુકાના એટા પ્રાથમિક શાળાની ટીમોના પરાજય થતા દીકરીઓ ભાવુક બની હતી। સાથે જ આગામી સમયમાં વધુ તૈયારી કરી રાજ્ય લેવલે જીત મેળવવાનો આશીર્વાદ વ્યક્ત કર્યો હતો। મધ્યજોનના કક્ષાના અંતિમ દિવસે જિલ્લા રમત ગમત અધિકારી હર્ષાબેન ઠાકોર અને જિલ્લા રમત વિકાસ અધિકારી મજહ સુથારે હાજરી આપી હતી। હું ભરતકુમાર ચૌધરી, બનાસકાંઠા,
ચાંદેરા તાલુકાના એટા પ્રાથમિક શાળામાંથી અમે અહીં બાળકોને લઈને આવીએ આવ્યા. અહીં મદાપુર કંપામાં પ્રાર્થના વિદ્યાલયની અંદર જે 11મો ખેલ મહાકુંભ યોજાયો એ નિમિત્તે અહીં અમે 16 તારીખથી આવ્યા છીએ. અંડર 17ની બહેનોને લઈને અને અંડર 14ની. અહીંની જે વ્યવસ્થા હતી એ ખૂબ સરસ હતી. કેવિન સરે જે મેદાન તૈયાર કર્યા હતા એ મેદાન એમને ખરેખર તૈયારી એમની દાગ દેવી જોઈએ. અહીં પાણી, નિયમિત પાણી છાંટવું, પછી આની લાઇનઅપ કરવી, ખુરશી બધી વ્યવસ્થિત ગોઠવવી, એટલે સાહેબ સરનો અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અહીં સંસ્થાએ અમને રહેવા માટેની, જમવાની આ બહુ સારી સગવડ આપી હતી એ બદલ આ સંસ્થાનો પણ અમે આભાર માનીએ છીએ. અમે અંડર 17ની બહેનોની અંદર પણ અમે સેમિફાઇનલમાં અમદાવાદ ગ્રામ્ય સામે અમારી હાર થઈ હતી અને અહીં અંડર 14ની અંદર પણ અમે પાટણ સામે સેમિફાઇનલમાં અમે રમ્યા, તો અમારો આ પહેલો અનુભવ હતો. પરંતુ અહીં આવી અને અમે એમ લાગ્યું કે અમે આવવાનું સફળ થયું એમ, કારણ કે સાહેબે અમારા બાળકોના 2 નામ પણ લખ્યા, એમને એકેડમીની અંદર તાલીમ આપવાની પણ એમને તૈયારી બતાવી, એટલે અમારો અહીં જે અહીં આવ્યા અને ફેરો અમારો સફળ થયો હોય એવું અમને લાગ્યું. અને એ બદલ અમે આ સંસ્થા, કેવિન સર અને અહીં તમામ આયોજકોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આ અમારો પહેલો અનુભવ હતો, પરંતુ આગળના ખેલ મહાકુંભની અંદર અમે અહીંથી જે શીખીને લઈ ગયા છીએ એ આગળની રમતમાં અમે અમારા બાળકોને શીખવી અને એ ખોખોનો જે ગઢ કહેવાય પાટણ ને અમદાવાદ ગ્રામ્ય એ ગઢ તોડવાની અમે અહીંથી એક દ્રઢ મનોબળ લઈને જઈએ છીએ. અને અમારો આગળનો ટાર્ગેટ એ જ છે કે અમે રાજ્યમાં પણ જીત અમે બતાવીએ અને અમારા બનાસકાંઠાનું નામ રોશન કરીએ. અમે અહીંયા 11મો ખેલ મહાકુંભ નિમિત્તે પાટણ જિલ્લાના સાબરા ગામથી અરવલ્લી જિલ્લાના મોડાસા ગામે ખોખોની રમત રમવા આવ્યા છીએ. અમને અહીંયા રહેવાનું, જમવાની અને ખોખો રમવાની વ્યવસ્થા બહુ ગમી. અહીંયા અમને ગરમીનો અહેસાસ પણ નથી થયો અને 7 વાગ્યાથી 8 વાગ્યાથી તે 10 વાગ્યા સુધી અમને ખોખોની રમત રમાડે છે. અમે અહીંયા ઝોન કક્ષાની રમત રમવા આવ્યા છીએ. અમે અહીંયા ઝોન કક્ષાની રમત રમીને આગળ રાજ્ય કક્ષાની રમત રમવા જઈશું અને ત્યાં પણ આવી જ રમત રમીશું અને ત્યાં પણ નંબર મેળવીશું. ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. 7 દિવસ સુધી યોજાયેલા ખેલ મહાકુંભની સ્પર્ધા દરમિયાન ખેલાડીઓને રહેવા, જમવા અને રમવાની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લાના વહીવટી તંત્ર, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ ખેલાડીઓ રાજ્ય કક્ષાએ ઉત્તમ દેખાવ કરે તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભરત કડિયા સાથે તનિષા બા, સિટી ન્યૂઝ, મોડાસા. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર અરવલ્લી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અરવલ્લી દ્વારા આજે મધ્ય ઝોન કક્ષા ખો ખો સ્પર્ધાનું આયોજન 14/5/22 આજે 20/5/22 સુધી કરવામાં આવેલું છે, જેમાં 9 જિલ્લાની અંડર 14, અંડર 17 ઓપન એજ બહેનોની ટીમો અહીંયા પ્રાર્થના વિદ્યાલય મોડાસા ખાતે રમવા આવેલી છે, જેમાં ઓપન એજમાં પાટણ અમદાવાદ ગ્રામ્ય સેમિફાઇનલમાં વિજેતા થઈ આગળ રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. આજે અંડર 14ની પણ ટુર્નામેન્ટ સેમિફાઇનલ ચાલુ છે, આમાં પણ જે બેસ્ટ ટીમો નીકળશે એ રાજ્ય કક્ષાએ આગળ ભાગ લેવા જશે. ખૂબ જ સુંદર આયોજન છે અહીંયા. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આલમપુર પાસે માર્ગ પર મોટી હોનારત સર્જાઈ હતી. મોડાસા અમરપુર પાસે ત્રિપલ ભયાનક અકસ્માત સર્જાયો હતો, જ્યાં 2 ટ્રક અને 1 કાર વચ્ચે ટક્કર થયા બાદ ભીષણ આગ સર્જાઈ હતી, જેમાં કેમિકલ ભરેલા ટેન્કર સાથે ટક્કર થયા બાદ ભયંકર આગ લાગી હતી, જ્યાં અકસ્માતમાં 6થી વધુ લોકોના મોતની શક્યતા હતી, જેમાં 1 મૃતદેહને બહાર કાઢ્યો હતો, જેથી આગના કારણે મોડાસા નડિયાદ હાઈવે બંધ થયા હતા, જ્યાં બંને તરફ 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ભરત કડિયા સાથે અંજના ડામોર, સિટી ન્યૂઝ, મોડાસા.
મોડાસા સાકરિયા ગામે શ્રી રામદેવજી મહારાજ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સ્વયંભુ હનુમાનજી અને સુતા હનુમાનજી મંદિર તરીકે ઓળખાતા આસ્થાનું ધામ સાકરિયા ગામમાં ત્રિદિવસીય રામદેવજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન શ્રી રામદેવ સેવા સમિતિ સાકરિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ દિવસે મહાયજ્ઞના મુખ્ય યજમાન તરીકે અને રામદેવ મહારાજની મૂર્તિના દાતા કોકિલાબેન અરવિંદભાઈ ડબગર અને સ્વવાલીબેન શિવાભાઈ ખાંડ, હેમંતભાઈ પ્રવીણભાઈ પટેલ અને ગણપતિ દાદાની મૂર્તિ, દહ્યાભાઈ મોહનભાઈ બારોટ, લાલીબાઈની મૂર્તિ સમાજ, સાકરિયા રોહિત સમાજ અને ભૈરવ દાદાની મૂર્તિના ઉપાધ્યક્ષ ભદ્રેશભાઈ કનુભાઈ દ્વારા તારીખ 8/5/2022 ના રોજ મહાયજ્ઞનો પ્રારંભ આચાર્ય શશિકાંત શાસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. 20/5/2022 ને પાયંકાળી તૃતીય દિવસે ધ્વજારોહણ અને મૂર્તિ પ્રતિષ્ઠા મહા આરતી કરી મહાયજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. રામદેવજી મંદિરના જીર્ણોદ્ધાર કરવાના સાકરિયા ગામના ગ્રામજનોના સંકલ્પ સાથે અને ભાવિક ગ્રામજનોના સાથે સહકારથી આ મંદિરની પવિત્ર ભૂમિ ઉપર નવનિર્મિત મંદિરના ભગવાન રામજી સહિતની વિવિધ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી ભક્તોએ મહાપ્રસાદ લઈ રામદેવજી મંદિર સાકરિયા ગામે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું. ભરત કડિયા સાથે તનિષ અબાસ, સિટી ન્યૂઝ, મોડાસા. જય રામદેવ ભગવાન. આજ પવિત્ર અવસર પર સાકરિયા ગામે અપને સ્વયંભુ, જહાં ભારત દેશ કે અંદર દો હી સ્થાન ઉસમે પવિત્ર જગહ જો અપને સાકરેશ્વર મહાદેવ ઓર કષ્ટભંજન હનુમાનજીને સ્થાને આજ રામદેવ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા 3 દિવસના મહોત્સવ પૂરા હુઆ. મેં શશિકાંત શાસ્ત્રી વ્યાસદેવ પૂરે અપને ટીમ કે સાથ અપને ભૂદેવ બ્રાહ્મણો કે સાથ વેદ મંત્રો દ્વારા ઉચ્ચાર દ્વારા સમસ્ત ગ્રાઉ ગાંવ કે સહકાર સે અપને આજ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરા હુઆ. પ્રથમ દિવસ બઢિયા ભવ્ય પ્રાતઃ પૂજન, પૂજનના સાથે દ્વિતીય દિવસ શોભાયાત્રા, તૃતીય દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી હોય. જય રામદેવ મહારાજ. મુખ્યમંત્રીએ બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા માટે જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના જિલ્લાઓના વિકાસના કામો તેમજ રાજ્ય કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનાઓની પ્રગતિ કામગીરીની સમીક્ષા માટે જિલ્લા અધિકારી પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવાનો ઉપક્રમ શરૂ કર્યો છે, જે અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ શુક્રવાર તારીખ 20મીએ થરાદ એપીએમસી ખાતે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીશ્રીએ તંત્રના અધિકારીઓને નાના મોટા પ્રજાલક્ષી અંગે પ્રશ્નો પૂછી તેના ઝડપી નિરાકરણ માટે સૂચના આપી હતી. સમીક્ષા બેઠકમાં પદાધિકારીઓ સાથે રજૂ થયેલા પ્રજાકીય પ્રશ્નોના ઝડપી નિવારણ માટે મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા અને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે મુખ્યમંત્રીશ્રી સમક્ષ બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય સરકારની વિવિધ ફ્લેગશીપ યોજનાઓના અમલીકરણ અને પ્રાપ્ત થયેલા લક્ષ્યાંકોની વિગતો આપી હતી અને જિલ્લામાં થયેલા વિવિધ વિકાસ કાર્યોની રૂપરેખા રજૂ કરી હતી. આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલસિંહ ખરે, રેન્જ આરજી શ્રી જે આર મોથલિયા, પોલીસ અધિક શ્રી અક્ષયરાજ મકવાના, સાંસદ શ્રી પ્રબોધભાઈ પટેલ, પ્રભારી મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ગૃહમંત્રી શ્રી રજનીભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગુમાનસિંહ ચૌહાણ સહિત પદાધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગિરીશ જોશી સાથે તનિષા બા, સિટી ન્યૂઝ, થરાદ.